हरिओम। धोरण बे विषय गणित प्रकरण नौ मारो मजानो दिवस एमां आपणे वारना नाम, अंग्रेजी महिनाना नाम, गुजराती महिनाना नाम, ऋतુઓ, ઋતુઓમાં કયા કયા મહિના આવે છે એ બધું જોઈ ગયા। અઠવાડિયું કોને કહેવાય, પખવાડિયું કોને કહેવાય, એક મહિનામાં કેટલા દિવસ હોય અને એક વર્ષમાં કેટલા દિવસ હોય, આ બધા જ પ્રશ્નોના જવાબ આપણે લખી લીધા છે। તમે બધાએ પણ ઘરે લખ્યા જ હશે અને વાંચ્યા પણ હશે, બરાબર। મોઢે કરી દેવાના છે બધા પ્રશ્નોના જવાબ, લખી લખીને, બોલી બોલીને નહીં, લખી લખીને તૈયાર કરવાના, એટલે લખવામાં પણ ભૂલ પડે નહીં। ચલો આજે આગળ જોઈશું આપણે। એક વાર ખાલી રિવિઝન કરાવું છું, લખતા નહીં, એક વાર ખાલી આપણે જોઈ લઈએ, પછી હું કહું કે હવે લખો, ત્યારે લખજો, બરાબર છે। એક અઠવાડિયું, સાત દિવસ, એક અઠવાડિયું કેટલા દિવસ, પંદર દિવસ, એક મહિનો તો કેટલા દિવસ, ત્રીસ કે એકત્રીસ દિવસ, પછી એક વર્ષ એમાં કેટલા દિવસ હોય, ત્રણસો ને પાંસઠ દિવસ અથવા ત્રણસો છાસઠ દિવસ, એક વર્ષમાં કેટલા દિવસ હોય, ત્રણસો પાંસઠ દિવસ અથવા ત્રણસો ને છાસઠ દિવસ હોય। પછી આ અઠવાડિયાના દરેક દિવસને શું કહેવાય, વાર કહેવાય। અઠવાડિયાના દરેક દિવસને શું કહેવાય છે, વાર કહેવાય છે। પછી મહિનાને બીજું શું કહેવાય, માસ કહેવાય। મહિનાને બીજું શું કહેવાય છે, માસ કહેવાય છે। આ બધા પ્રશ્ન આપણે જોઈ ગયા છીએ અને દરેકને આવડતા હોવા જોઈએ। પછી કયા મહિનામાં સૌથી ઓછા દિવસ હોય, તો કે ફેબ્રુઆરીમાં। કયા મહિનામાં સૌથી ઓછા હોય, ફેબ્રુઆરીમાં, કેટલા, અઠ્યાવીસ કે ઓગણત્રીસ। ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ હોય, અઠ્યાવીસ કે ઓગણત્રીસ, સૌથી ઓછા દિવસ હોય છે। પછી એક વર્ષ એમાં કયા કયા મહિના હોય, તો કે ગુજરાતી મહિના અને અંગ્રેજી મહિના, અથવા તો આને શું કહેવાય, ઈસવીસન કહેવાય, આને અંગ્રેજી મહિનાને કહેવાય ઈસવીસન, અને ગુજરાતી મહિનાને શું કહેવાય, વિક્રમ સંવત। ગુજરાતી મહિનાને શું કહેવાય, વિક્રમ સંવત કહેવાય છે। આમાં કયા મહિના આવે, તો કે કારતક માસ, આમાં કયા મહિના આવે, તો કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી, એટલે બે મહિના ના આવે, જાન્યુઆરી ફેબ્રુઆરી એમ બે મહિના ના આવે, જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ એમ છે, ડિસેમ્બર સુધીના બાર મહિના આવે, જ્યારે આમાં કારતક માક્ષર પોષ મહા એમ છે, આસો મહિના સુધીના બાર મહિના આવે। આ બધું જ આપણે આ પ્રકરણની અંદર શીખી ગયા, બધાને યાદ રહી ગયું હશે, બરાબર। ચલો હવે આજે આપણે આગળ જોઈએ।
अक्षर આગળના અને પાછળના મહિનાના નામ લખો. આગળના અને પાછળના મહિનાના નામ લખો. આપણે ગુજરાતી વર્ષ અને અંગ્રેજી વર્ષ પ્રમાણે મહિનાના નામ જોઈ ગયા, પણ એ બધા આપણે સળંગ જોયા કે ભાઈ કારતક માગસર પોષમાં ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવોને આસો, આ બાજુ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર આ મહિના આપણે સળંગ જોયા. અહીંયા એની આગળનો અને એની પાછળનો મહિનો આપણે જોવાનો છે. કોનો? તો હું જે મહિનો અહીંયા વચ્ચે લખું એની આગળનો એક મહિનો લખવાનો અને એની પાછળનો એક મહિનો લખવાનો, બરાબર છે? ચલો તો ખાલી જગ્યા શ્રાવણ, ખાલી જગ્યા. તો શ્રાવણ મહિનાની આગળ કયો મહિનો આવે? તો બોલવાનું, મોઢે ના આવડતું હોય તો બોલવાનું. મને તો આવડે છે, તમને નથી આવડતું તો બોલવાનું. આપણે ધ્યાન રાખવાનું કે શ્રાવણ મહિનો આવી ગયો, કારતક માગસર પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ આવ્યો. હા, શ્રાવણ આવ્યો. તો શ્રાવણની આગળ કયો મહિનો બોલ્યા આપણે? અષાઢ. કયો મહિનો બોલ્યા? અષાઢ. પછી બોલો અષાઢ શ્રાવણ અને કયો આવે અહીંયા? ભાદરવો. કયો આવે? ભાદરવો, બરાબર. પછી એકવાર મનમાં પાછું બોલી જાઓ, અષાઢ શ્રાવણ ભાદરવો આસો, બરાબર છે? હા, બરાબર છે. ચલો હવે આગળ, ખાલી જગ્યા ફાગણ, ખાલી જગ્યા. તો ફાગણ મહિનાની આગળ કયો આવે અને ફાગણ મહિનાની પાછળ કયો આવે? તો બોલો કારતક માગસર પોષ મહા ફાગણ. ફાગણ આવી ગયો? હા આવી ગયો. તો ફાગણની પહેલા કયો મહિનો બોલ્યા આપણે? મહા. કયો બોલ્યા? મહા. તો લખો અહીંયા મહા ફાગણ અને અહીંયા શું આવે? ચૈત્ર. કયો મહિનો આવે અહીંયા? ચૈત્ર મહિનો આવે. પછી છે ભાદરવો. તો જો અહીંયા ભાદરવો મહિનો લખ્યો છે આપણે, તો આ ભાદરવાની આગળ કયો મહિનો લખ્યો છે? શ્રાવણ. કયો લખ્યો છે? શ્રાવણ. તો અહીંયા ભાદરવાની આગળ કયો આવે? શ્રાવણ આવે. પછી બોલવાનું શ્રાવણ ભાદરવો અને આસો. કયો મહિનો આવે છેલ્લે? આસો. પછી છે ચૈત્ર. ચૈત્ર મહિનાની આગળ અને ચૈત્ર મહિનાની પાછળ. તો જુઓ અહીંયા ચૈત્ર મહિનો લખ્યો છે આપણે, તો આ ચૈત્ર મહિનાની આગળ કયો મહિનો લખેલો છે? ફાગણ. આ ચૈત્ર મહિનાની આગળ કયો છે? ફાગણ. તો અહીંયા લખી દો ફાગણ. ફાગણ ચૈત્ર પછી આવે વૈશાખ, બરાબર. ચલો હવે આવ્યું પોષ. તો કારતક માગસર પોષ. તો પોષ મહિનાની આગળ આવે માગસર મહિના. કયો આવે? માગસર. પોષ અહીંયા આવે મહા. ચલો પછી છે જૂન. જૂન મહિનાની આગળ કયો આવે?
મે. કયો મહિનો આવે? મે. મે, જૂન, જુલાઈ. તો અહીંયા લખો મે, જૂન અને જુલાઈ. પછી ખાલી જગ્યા ફેબ્રુઆરી, ખાલી જગ્યા શું આવે? ફેબ્રુઆરીની આગળ કયો મહિનો આવે? જાન્યુઆરી. કયો મહિનો આવે? જાન્યુઆરી. જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. પછી છે એપ્રિલ. માર્ચ, એપ્રિલ અને અહીંયા આવે મે. તો અહીંયા લખો એપ્રિલની આગળ માર્ચ, એપ્રિલ, મે. પછી ખાલી જગ્યા સપ્ટેમ્બર, ખાલી જગ્યા સપ્ટેમ્બરની આગળ કયો મહિનો આવે? બોલવાનું. મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. સપ્ટેમ્બરની આગળ કયો આવ્યો? ઓગસ્ટ. કયો મહિનો આવ્યો? ઓગસ્ટ. સપ્ટેમ્બર અને અહીંયા આવે ઓક્ટોબર. પછી છે માર્ચ. માર્ચની આગળ કયો મહિનો આવે? ફેબ્રુઆરી. આ માર્ચ છે, માર્ચની આગળ છે ફેબ્રુઆરી. તો અહીંયા લખો ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ. બરાબર. આ રીતે આગળના મહિના અને પાછળના મહિના આપણે લખવાના છે. અષાઢ, શ્રાવણ, ભાદરવો, મા, ફાગણ, ચૈત્ર. શ્રાવણ, ભાદરવો, આસો, ફાગણ, ચૈત્ર, વૈશાખ, માગસર, પોષ, મહા, મે, જૂન, જુલાઈ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, માર્ચ, એપ્રિલ, મે, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ. આ રીતે વર્કશીટમાં પણ આગળ પાછળના મહિના પૂછાય. તો હવે તમને આવડવા જોઈએ. બરાબર. લખો ચાલો હવે આગળ જોઈએ આપણે. બરાબર. આ આગળના અને પાછળના મહિના થયા. હવે આપણે તરત પહેલાનો, તરત પછીનો એ રીતનો આગળ જોઈશું. તો આનાથી લખી લેજે. ચલો હવે અહીંયા હું સૂચના લખું છું. તરત પહેલાનો વાતો ના કરો. વાર લખો. હવે શું લખવાનું છે? વાર લખવાનું છે. વાર એટલે કયા વાર? સોમવાર, મંગળવાર. બરાબર. હવે જાન્યુઆરી, ફેબ્રુઆરી કે કારતક માક્ષર લખવાનું નથી. હવે આપણે આમાં વાર લખીશું. તો અહીંયા ખાલી જગ્યા રાખું અને અહીંયા હું લખું કે ગુરુવાર. તો ગુરુવારની તરત પહેલા કયો વાર આવે? બુધવાર. કયો વાર આવે? બુધવાર. ચલો પછી ખાલી જગ્યા રાખી
અને લઘુ શનિવાર. તો શનિવાર ની તરત પહેલા કયો વાર આવે? શુક્રવાર. કયો વાર આવે? શુક્રવાર. પછી ખાલી જગ્યા રાખી અને લખું છું બુધવાર. તો બુધવાર ની તરત પહેલા કયો વાર આવે? મંગળવાર. કયો વાર આવે? મંગળવાર. બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, મંગળવાર, બુધવાર. બરાબર છે? ચલો હવે ફરી નવી સૂચના લખો. તરત પછીનો વાર લખો. બરાબર? તરત પછીનો વાર લખવાનો. હવે આપણે પહેલાનો લખ્યો, હવે એના પછી. તો હું અહીંયા લખું કે મંગળવાર. તો મંગળવાર પછી તરત કયો વાર આવે? બુધવાર. કયો વાર આવે? બુધવાર આવે. મંગળવાર, બુધવાર. પછી લખીએ આપણે રવિવાર. તો રવિવાર પછી આવે સોમવાર. હે ને? રવિવાર એટલે મજાનો દિવસ અને સોમવાર એટલે અઠવાડિયાનો પહેલો વાર. યાદ છે ને બધાને પ્રશ્ન? મંગળવાર અરે સોરી રવિવાર એટલે મજાનો દિવસ અને સોમવાર એટલે અઠવાડિયાનો પહેલો વાર. ચલો પછી છે શુક્રવાર. તો શુક્રવાર પછી આવે શનિવાર. શુક્રવાર પછી કયો વાર આવે? શનિવાર. બરાબર? તો આ આપણે વાર લખ્યા, એની આગળ લખ્યા હતા મહિના, આગળના અને પાછળના. અત્યારે વાર લખાયા, તરત પહેલાનો વાર અને તરત પછીનો વાર. હવે આગળ તરત પહેલાનો મહિનો લખો. શું લખવાનું હવે? તરત પહેલાનો મહિનો. તો ખાલી જગ્યા મે. મેની તરત આગળનો મહિનો કયો આવે? તો બોલવાનો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે. મે આવ્યો તો મેની પહેલાં આપણે કયો મહિનો બોલ્યા? એપ્રિલ. એટલે અહીંયા શું લખવાનું? એપ્રિલ અને મે. પછી ખાલી જગ્યા માર્ચ. તો માર્ચની આગળ કયો મહિનો આવે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. માર્ચની આગળ કયો મહિનો આવ્યો? ફેબ્રુઆરી. કયો મહિનો આવ્યો? ફેબ્રુઆરી. ચલો એના પછી ખાલી જગ્યા નવેમ્બર. તો નવેમ્બરની આગળ કયો મહિનો આવે ભાઈ? તો અહીંથી આપણે ગણીએ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર. નવેમ્બરની આગળ કયો આવ્યો?
ऑक्टोबर, तो यहाँ लिखो ऑक्टोबर बराबर हवे शू लखीशु तर पछी नो महीनो चलो तर पछी नो महीनो लखो तो लखवानुं अहींया जून तो अहींया शुं आवशे जून पछी कयो आवे महीनो तो के जुलाई जून पछी कयो महीनो आवे जून जुलाई पछी छे सप्टेम्बर सप्टेम्बर पछी कयो महीनो आवे ऑक्टोबर कयो महीनो आवे ऑक्टोबर पछी छे एप्रिल एप्रिल पछी आवे मे एप्रिल पछी कयो महीनो आवे मे एप्रिल मे फेब्रुआरी मार्च ऑक्टोबर नवेम्बर અહીંયા તરત પછી તો જૂન જુલાઈ સપ્ટેમ્બર ઓક્ટોબર એપ્રિલ મે તો આ વારના નામ અને આ મહિનાના નામ તરત પહેલા તરત પછી લખો ચલો લખાઈ ગયું બધાને હવે આગળ હવે હમણાં આપણે આગળ વચ્ચેના મહિના જોયા બરાબર આગળ આગળ પાછળ નતા લખેલો વચ્ચેનો લખેલો હતો અને આપણે આગળ પાછળનો લખ્યો હવે આગળનો અને પાછળનો લખેલો હોય અને તમારે કયો લખવાનો વચ્ચેનો લખો વચ્ચેનો મહિનો લખો તો હું અહીંયા લખું જાન્યુઆરી ખાલી જગ્યા માર્ચ તો શું આવશે જાન્યુઆરી ખાલી જગ્યા માર્ચ તો વચ્ચેની ખાલી જગ્યા કયો મહિનો આવે ફેબ્રુઆરી કયો મહિનો આવે ફેબ્રુઆરી પછી છે ઓક્ટોબર ખાલી જગ્યા ડિસેમ્બર તો અહીંયા વચ્ચે ખાલી જગ્યામાં શું આવશે ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર તો અહીંયા આવશે નવેમ્બર ચલો પછી છે જુલાઈ ખાલી જગ્યા સપ્ટેમ્બર તો શું આવશે જૂન જુલાઈ જુલાઈ પછી કયો મહિનો આવે ઓગસ્ટ કયો મહિનો આવે ઓગસ્ટ તો વચ્ચેની ખાલી જગ્યામાં લખવાનું ઓગસ્ટ અને પછી છે એપ્રિલ ખાલી જગ્યા જૂન એપ્રિલ મે જૂન બરાબર ખ્યાલ આવી ગયો બધાને શું શીખ્યા આજે આપણે તો તરત પહેલાનો તરત પછીનો મહિનો પછી વાર એ રીતે શીખ્યા અને વચ્ચેનો મહિનો પણ આપણે શીખી ગયા જેમ આપણે આગળની સંખ્યા લખો પાછળની સંખ્યા લખો વચ્ચેની સંખ્યા લખો શીખતા હતા એ રીતે આજે મહિના અને વાર પણ આપણે શીખી ગયા આગળનો તરત પહેલાનો વાર તરત પછીનો વાર વચ્ચેનો વાર એ બધું આજે આપણે જોઈ ગયા હવે આમાંથી તમને વર્કશીટમાં પૂછાય તો બધાને આવડશે આવડશે ને જે લખશે
ઘરે વાંચશે એને આવડશે, બાકી કોઈને આવડે નહીં. બરાબર, તો આગળના વિડીયોમાં આપણે ફરી નવું શીખીશું. હરિ ઓમ.